કેમ છો સ્ટુડન્ટ મજામાં ને આપણે શું શીખ્યા હતા ક ખ ગ દ ને ધ સુધી પછી આગળ ટીચરે ચલવું હતું ત અને અણ પરંતુ આપણે ક ખ ગ ધ અને અણ શું ક ખ ગ ચ જ દ સુધી ધ સુધી આપણે શીખ્યા હતા ને તો એનું એસેસમેન્ટ આપણે તૈયાર કરો એટલે કે વર્કશીટ તૈયાર કરવાની રહેશે તો આપણે એ પણ જરૂરી છે તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન એક શું છે નીચે આપેલા મોરાક્ષરોની પૂર્તિ કરો તો ધ સુધી મોરાક્ષરો આપ્યા છે પણ વચ્ચે જ્યાં બ્લેન્ક્સ આપી છે ત્યાં તમારે જે ખુદ્દો અક્ષર છે એ પૂરો કરવાનો છે ક પછી શું આવે ખ ગ પછી ઘ ચ પછી છ જ પછી ઝ ત ઠ પછી ડ અને ઢ મતલબ કે ક ખ ગ ઘ ચ છ જ ઝ ત ઠ ડ અને ઢ આ તમને લોકોને આન્સર સાથે આપવામાં આવશે બરાબર ચાલો બીજું છે ક ખ ગ ઘ ચ છ જ ઝ ત ઠ ડ ને ઢ જુઓ તો તમને લોકોને જે ખાલી જગ્યા આપી છે તો તેમાં તમારે મૂળાક્ષર પૂરા કરવાના છે મતલબ કે ક ખ ગ ચ છ જ ઝ ટ ડ થર્ડમાં જુઓ બે બ્લેન્ક્સ આપી છે તો પહેલાંમાં આવશે ક બીજામાં ખ ગ ને ઘ તો આપ્યા જ છે પછી બીજી બ્લેન્ક્સ છે ઘ પછી ટ ચ છ જ ઝ ટ ડ આપ્યા છે અને છેલ્લે ધ બરાબર પછી છે ક ખ ગ આવી રીતના તમારે મુરાક્ષરોની પૂર્તિ કરવાની રહેશે હવે આપણે પ્રશ્ન બે જોઈએ ચિત્ર જોઈને મુરાક્ષરો લખવાના છે જો ચિત્ર સીના સીના આપ્યા છે પહેલું ચિત્ર જુઓ કરશ છે તો અડ શ તો આપ્યો છે તો તમારે ખાલી જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈને આખું નહીં વાંચશો કારણ કે એ તમને નહીં સમજ પડશે અને સમજ પડી જાય તો કર અડ શ તો સમજ પડશે જ બરાબર કાના માત્રા વાળા નહીં સમજ પડશે પરંતુ આપણે શીખવાના છે મૂરાક્ષર ચાલો તો કરશ નું છે તો મૂરાક્ષર પહેલો કયો આવશે ક પછી જો થાળીમાં ખમણ છે મસ્ત મજાના તો શું આવશે ખ પછી ગઢેડું છે તો મોરા પહેલો કોઈ આવશે ગ પછી ઘ છે ને ઓલ્ટરનેટ આપ્યા છે બધા એવું નથી કક્કા વાઇઝ નથી આપ્યા બરાબર તો એ આપ્યા છે તો તમારે ઘ લખવાનું ઘડિયાળનો ઘ થળિયાનો થ છઠ્ઠો નંબર છે ડબ્બાનો ડ શેનો ડબ્બાનો ડ પછી છત્રીનો છ

ચ ચકડોલ ન ચ ઝ ઝબલુ ન જ ટ ટપાલી ન ટ જ જલ ન જ ચ ચમચી ન ચ સમજ પડી ને ફક્ત મૂરાક્ષર પહેલો મૂળાક્ષર ખાલી જગ્યામાં રાખવાનો રહેશે તે પણ કેવી રીતના ચિત્ર જોઈને પૂરે તમને સમજ પડી ગઈ ને ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ જુઓ ચિત્ર જોઈને મૂળાક્ષર સાથે જોડવાનું છે ચિત્ર જોઈને મોરાક્ષ સાથે પહેલું ચ ચકલીનો ચ છે પછી ગરપટી છે ટામેટું છે તો ચ ચકલીમાં ચ પહેલો આવે શું આવે ચ બરાબર ગરપટીમાં પહેલો શું આવે ગ ગમે ટામેટું છે ટમેટું તો એટલે એમ કહેવાય ટામેટું બરાબર એને ટોમાટું બી કહેવાય કે ટામાટર બી કહેવાય ગમે તે હિન્દીમાં ટમાટર કહેવાય પરંતુ આપણે ટમેટું કહીએ ને ટમેટું નાના છોકરા કહું કાલું ઘેલું બોલે ટમેટું હે ને તો એ ટ ટમેટુનો પહેલો શું આવશે ટ પછી જહાજ છે જુઓ જહાજ તો જહાજનો પહેલો અક્ષર શું આવે જ પછી છડી છે દાદા લોકો છડી લઈને ચાલે ને છળી લઈને એમ એ લોકોથી બરાબર પગની ટેકવાય એટલે છડી લઈને ચાલે છે હે ને તો એ છ છડીનો છ છે એટલે પહેલો મોરાક્ષર છ અને આ ઝ ઝબલું બરાબર ને તો એ ઝબલુનો પહેલો મોરા પહેલો અક્ષર કયો છે ઝ તો ચાલો પહેલો છે ગ ગરપટીનો ગ તો ગ સાથે આપણે જોડવાનું છે પછી ચ ચકલીનો ચ તો ચ સાથે આપણે જોડવાનું છે જહાજનો જ તો જ સાથે જોડવાનું છે જો ચોથું છે ચિત્ર તમેટું નો ટ તો ત્રીજું છે બરાબર ઝબલું નો જ તો છઠ્ઠું છે અને છળીનો છ છત્રીનો છ બી કહે ને પણ અહીંયા છડી આપી છે તો છડી સાથે એટલે પાંચમા સાથે જોડવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો સમજ પડી ને પહેલો જ અક્ષર જ્યાં આવે ત્યાં જોડવાનો ગ ગરપટીનો આપણે બોલીએ ગરપટી તો પહેલો શું આવે ગ તો ગ સાથે જોડવાના ચકલી તો ચ સાથે જોડવાનો હવે આગળ જોઈએ જુઓ ઢ ઢ ઢગલાનો ઢ જો જુઓ પહેલો છે ઠ ઠગનો જો પેલો ઠગનું ચિત્ર છે પછી ચોપડાનો ઢગલો છે પછી કલમ છે આપણે બોલપેન કહીએ ને એને કલમ કહેવાય અને ખ ખટાળાનો ખ છે તો જુઓ સાતમો શું છે ઢ ઢગલાનો ઢ ઢોપડાના ઢગલા છે તેની સાથે જોડવાનો આપણે ઠગનો ઠ ઠળિયાનો ઠગ કહીએ ને તેવી જ રીતના ઠગનો ઠ તો એ ઠગ સાથે જોડવાનો છે 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 સાતમું ચિત્ર ખ ખતારાનો જુઓ બાજુનું બોક્સ છે ને એમાં બોક્સમાં ચિત્રો જ આપ્યા છે તો એ ચિત્ર ખતારાનો ખ બરાબર કલમનો ક તો નવમું શું છે કલમનો ક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી છે ખાલી પહેલો જ મોળાક્ષર આપણે યાદ રાખવાનો છે કે ખતારો તો પહેલો છે ખ ઠગ તો ઠ પછી ઢગલો ઢ કલમ તો ક આવી રીતના તમારે જોવાનું રહેશે ઓકે આ તમને સમજ પડી ગઈ ને પ્રશ્ન ત્રણ હા ચિત્ર જોઈને મોરાક્ષા સાથે જોડો હા તો હવે આપણે જોઈએ પ્રશ્ન ચાર વિદ્યાર્થી મિત્રો આ તો ખૂબ જ ઈઝી છે એકદમ સરસ મજાના અક્ષર એકદમ લાઈનમાં લખવાનું છે પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દ સુંદર અક્ષરે લખો જુઓ આને શું કરવાનું છે સુંદર અક્ષરે આપણે લખવાનું છે પહેલું છે ઘર તો બાજુના બોક્સમાં તમારે લખવાનું ઘર બીજું છે કમળ તો બાજુના બોક્સમાં શું લખવાનું કમળ પછી ત્રીજું છે ગરમ તો બાજુના બોક્સમાં ગરમ ચોથું છે ખમણ તો

જટ પટ આ મૂરાક્ષર તમારે ફક્ત જોઈને લખવાના છે કોપી કરવાના છે પર કેવા અક્ષરે સુંદર મજાના અક્ષર એકદમ સરસ અક્ષરે લખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈને સુંદર લખવાનું છે ચાલો પહેલું શું છે ઘર બીજું કમળ ત્રીજું ગરમ ચોથું ખમણ પાંચમું ચમક છઠ્ઠું જનક સાતમું છ ગન ટમ ટમ ઝટ પટ ઓકે તમને સમજ પડી ગઈ ને તો આ તમારે બાજુમાં સુંદર અક્ષરે લખવાના રહેશે ઓકે તો પ્રશ્ન એક બે ત્રણ અને આ ચાર પણ આપણે જોઈ ગયા હવે પ્રશ્ન પાંચ છેલ્લો પ્રશ્ન આપણે જોવાનો છે કયો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન જોવાનો છે જુઓ પ્રશ્ન પાંચ જોડકા જોડો તમારે જોઈન્ટ કરવાનું છે કેવી રીતના જુઓ ઘ છે તો આમાં શોધવાનું છે બાજુના અક્ષરમાં ઘ કાં છે જુઓ છેલ્લો જ છે ને ઘ તો ઘ ને ઘ સાથે જોડવાનું ક ને ક સાથે જોડવાનું ચ ને ચ સાથે જોડવાનું છ ને છ સાથે જોડવાનું ખ ને ખ સાથે ઠ ને ઠ સાથે જોડવાનું તને ત સાથે જોડવાનું ગને ને ગ સાથે જોડવાનું ને ઝને ઝ સાથે જોડવાનું રહેશે આ તો એકદમ ઇઝી છે તમારે જોડકા જોડવાના છે ખાલી તમારે મુરાક્ષર ધ્યાનમાં રાખવાનું છે કે ઘ ને ઘ સાથે જોડવાનું ક ને ક સાથે ખ ને ખ સાથે ઘ ને જ સાથે આપણે જોડવાનું નહીં ઘ જ્યાં દેખાય ત્યાં આપણે એને જોઈન્ટ કરવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે શું શું જોઈ ગયા પ્રશ્ન એક આપણે શું જોયું નીચે આપેલા ની પૂર્તિ કરો ક ખ ગ ગ ચ છ જ કઠ ને થ આ જોઈ ગયા બરાબર બીજો પ્રશ્ન જોઈ ગયા ચિત્ર જોઈને ફક્ત મુરાક્ષર લખવાનું છે પહેલો જ અક્ષર કરશ આપણે બોલીએ કરશ તો એનો પહેલો મુરાક્ષર શું આવે ક મોરાક્ષર સાથે જોડવાના છે પહેલો જ મોરાક્ષર યાદ રાખવાનું કે જહાજનો જ તો જ સાથે આપણે જોડવાનું ચકલીનો ચ તો ચ સાથે આપણે જોડવાનું હવે પ્રશ્ન ચાર આપણે શું જોઈ ગયા પ્રશ્ન ચાર કે સુંદર અક્ષરે નીચેના આપેલા મોરાક્ષરો એટલે કે શબ્દ લખવાના છે મુરાક્ષરો નહીં પરંતુ શબ્દ લખવાના છે ઘરને બેઠું જ કોપી રાઇટ કરવાનું છે ઘ ર બરાબર એવી રીતના બધું જ લખવાનું રહેશે અને પ્રશ્ન પાંચ આપણે જોઈ ગયા ઘ ને ઘ સાથે જોડવાનું એટલે કે જોડકા જોડો ક ને ક સાથે જોડવાનું એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ તમને જે આ વર્કશીટ મોકલવામાં આવે એ તમારે પ્રિન્ટ આઉટ કાઢીને એમાં લખવાનું રહેશે ઓકે બરાબર તો અને નહીં લખાય પ્રિન્ટઆઉટ કાઢીને તો પછી આપણે લખીશું નોટબુકમાં અને જવાબ તમને પાછળથી મોકલવામાં આવશે ઓકે ગુડ બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ